પાર્ટ થ્રી જોયું કે અલગ અલગ ગુણધર્મોને આધારે આપણે કઈ રીતે સમગ્ર ત્યારબાદ હવે પછી આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ રેખાખંડ વિભાજન એટલે કે તમને બે બિંદુ આપેલા હોય એ બે બિંદુને જોડવાથી બનતા રેખાખંડને કયા બિંદુમાં વિભાજન કરી શકાય એના માટે ગુણોત્તર આપેલો હશે તો અહીં રેખાખંડના વિભાજન કરતા બિંદુના સૂત્ર માટે ચર્ચા કરીએ તો જો બિંદુ એ કોઈ પણ બિંદુ આપેલું હોય જેને આપણે લઈ છીએ એક્સ વન વાય વન અને બિંદુ બી એ આપેલું છે એક્સ ટુ વાય ટુ આ બે બિંદુ દ્વારા બનતો રેખાખંડ જો એ બી હોય તો તેનું વિભાજન હવે તેનું વિભાજન કયા બિંદુ તરફથી એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો એ બિંદુ તરફથી છે કે બી બિંદુ તરફથી છે તેનું એક ખાસ ધ્યાન રાખવું પડશે તો રેખાખંડ એ બીનું એ તરફથી એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ક્યાં છે તો કે પીએક્સ વાય ઇક્વલ ટુ એમએક્સ ટુ પ્લસ એનએક્સ વન છેદમાં એમ પ્લસ એન એમ વાય ટુ પ્લસ એન વાય વન છેદમાં એમ પ્લસ એન તો આ સૂત્ર છે એ છે વિભાજન બિંદુનું સૂત્ર વિભાજન બિંદુ કઈ રીતે મેળવવું ત્યારબાદ વિભાજન બિંદુને આધારે મધ્ય બિંદુની વ્યાખ્યા શું થાય તો કે જો રેખા એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન થતું હોય એટલે કે ગુણોત્તર છે એ વિભાજન બિંદુ થી બંને ભાગમાં હોય તો કે ભાગમાં હોય એક જેમ એક ગુણોત્તર વિભાજન થતું હોય તો તેવા બિંદુને મધ્ય બિંદુ કહેવાય તો મધ્ય બિંદુના યામ વિભાજન બિંદુમાં એમ અને એન એને એક તરીકે લઈએ બંનેને એક તરીકે લઈએ તો આપણને મધ્ય બિંદુ એમના યામ આપણને મળે છે એક્સ વન પ્લસ એક્સ ટુ ના છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુ ના છેદમાં બે હવે ત્રિકોણ આપેલું હોય એટલે કે ત્રણ બિંદુઓ આપેલા હોય અને તેમાં આપણને મધ્ય કેન્દ્રના યામ પૂછે ત્રિકોણમાં મધ્ય કેન્દ્રના યામ પૂછે તો તેના માટેનું સૂત્ર શું થાય તો તેના માટેનું સૂત્ર છે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી અપોન થ્રી અને y1 plus y2 plus y3 upon 3 તો વિદ્યાર્થી મિત્રો વિભાજન બિંદુને લગતા જે કંઈ પણ પોઈન્ટ છે એ આપણે જોઈ ગયા હવે આપણે વિભાજન બિંદુ કઈ રીતે મેળવશું એનો આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે બિંદુઓ 4 3 અને 8 5 આ બે બિંદુઓ આપણને આપેલા છે જેનાથી શું રચાશે તો કે એક રેખાખંડ રચાશે ને જોડતા રેખા ખંડનું ખાસ ગુણોત્તર કયો છે તો કે થ્રી જેમ વન એટલે કે ગુણોત્તર આપી દીધો છે તો એ થ્રી જેમ વન ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ મેળવો તો સૌથી પહેલા આપણે રેખાખંડ જોઈ લઈએ તો બિંદુના નામ આપણે આપી દેસુ આ છે રેખાખંડ હવે તેના બે અંત્ય બિંદુઓ રેખાખંડના બે અંત્ય બિંદુઓ જે તમને આપેલા છે તેને આપણે નામ આપી અને દઈન હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ છે થ્રી જેમ વન ગુણોતરમાં વિભાજન કરે છે તો અંદાજીત થ્રી જેમ વન ગુણોતર આપણે અહીં ક્યાંક આવશે એટલે અહીં આપણે મૂકશું થ્રી જેમ વન ગુણોત્તર હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાજન બિંદુના યામ મેળવવા માટે એક સ્ટેટમેન્ટ લખવું પડશે આ સ્ટેટમેન્ટ ખૂબ જ અગત્યનું છે તો ખાસ અહીં ધ્યાન રાખજો અહીં કયો રેખાખંડ આપેલો છે આપણને એ બી અહીં રેખાખંડ એ નું એ તરફથી કેવું વિભાજન તો કે અંતઃ વિભાજન એ તરફથી અંત વિભાજન અંતઃ વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તો કે થ્રી જેમ વન થ્રી જેમ વન ગુણોત્તરમાં થાય છે અહીં રેખાખંડ એ નું એ તરફથી અંતઃ વિભાજન થ્રી જેમ વન ગુણોત્તરમાં થાય છે હવે વિભાજન બિંદુ જે આપણે મેળવવું છે એ આપણે લઈએ છીએ પી એક્સ વાય એટલે લખશું કે વિભાજન કરતું બિંદુ વિભાજન કરતું બિંદુ કયું છે તો કે પી એક્સ વાય એ આપણે લીધું છે એટલે કે એક્સ વાય લેતા તો હવે આપણે જે સૂત્ર જોયું હતું એ સૂત્ર આપણે લખશું તો પી એક્સ વાય જે આપણું વિભાજન બિંદુ છે પી એક્સ વાય બરાબર કયું સૂત્ર આવશે તો કે એમ હવે જુઓ મિત્રો સૂત્રને કઈ રીતે સેટ કરવું ખાસ ધ્યાન આપજો સૂત્રને કઈ રીતે આપણે સેટ કરી છે તો એમ કરીને કાઉસ પ્લસ એન કરીને કાઉસ એના છેદમાં એમ પ્લસ એન વિદ્યાર્થી મિત્રો આ સૂત્રને યાદ રાખવા માટેની એક સરળ ટ્રીક છે તો અહીં યામ માટે આપણે જે કર્યું એ જ આપણે વાય યામ માટે કરશું કે કરીને કરીને છેદમાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાઉસ અંદર શું મૂકવાનું છે તો સૌથી પહેલા એક્સ ટુ અને વાય ટુ વાળો પોર્શન લેવાનો છે અને ત્યારબાદ પછી એક્સ વન અને વાય વન વાળો પોર્શન આવશે તો અહીં એક્સ એમમાં સૌથી પહેલા કયું કોણ આવશે તો કે એક્સ ટુ ત્યાર બાદ એક્સ વન એ જ રીતે વાય જોઈ તો સૌથી પહેલા કયો આવશે વાય અને ત્યારબાદ કોણ આવશે વાય તો આ સૂત્ર આપણને મળી ગયું ટુ પ્લસ એ જ રીતે વાય એમમાં એમ વાય ટુ પ્લસ અહીં કિંમત મૂકી તો ગુણોત્તર કેટલો છે તો કે ત્રણ જેમ એક એટલે કે એમની કિંમત શું થશે ત્રણ અને એમની કિંમત શું થશે તો કે એક તો ત્રણ કરીને કાઉસ પ્લસ એક કરીને કાઉસ છેદમાં થ્રી પ્લસ વન હવે વાયમમાં એમાં પણ ત્રણ કરીને કાઉસ પ્લસ વન કરીને કાઉસ છેદમાં પ્લસ વન હવે આપણને જે બિંદુ આપેલા છે એ બિંદુની કિંમત આપણે મૂકવાની છે તો સૌથી પહેલા બી બિંદુમાં આવતા એક્સની કિંમત એટલે કે આઠ અને ત્યારબાદ એ બિંદુમાં આવતા એક્સની કિંમત એટલે કે ચાર હવે વાય એમના વાય આમમાં જે કંઈ પણ કિંમત મૂકવાની છે એ બી આમનો બી પોઈન્ટ છે એનો વાય આમ એટલે કે ફાઈવ અને એ બિંદુ છે એનો વાય આમ એટલે કે માઇનસ ત્રણ હવે માત્ર સાદરૂપ આપવાનું છે આઠ તેરી ચોવીસ પ્લસ ફોર ઇન્ટુ વન એટલે કે ફોર એના છેદમાં થ્રી પ્લસ વન એટલે કે ફોર ત્યારબાદ ફાઈવ ઇન્ટુ થ્રી એટલે કેટલા થશે ફિફ્ટીન પ્લસ અહીં માઇનસ થ્રી છે એટલા માટે માઇનસ પ્લસ શું લઈ લેશું માઇનસ થ્રી ઇન્ટુ વન એટલે થ્રી ડિવાઈડ બાય થ્રી પ્લસ વન એટલે કે ફોર તો ટ્વેન્ટી ફોર પ્લસ ફોર કેટલા થશે ટ્વેન્ટી એટ ડિવાઈડ બાય ફોર અને ફિફ્ટીન માઇનસ થ્રી એટલે કે ટ્વેલ્વ ડિવાઈડ બાય ફોર તો અહીં સાદરૂપ આપી એટલે સાત ચોક અઠ્યાવીસ થશે અને ચાર તેરી બાર થશે એટલે ફાઇનલી આપણને વિભાજન બિંદુ જે માગેલ છે તેનો આન્સર સેવન થ્રી એટલે કે પી એક્સ વાય વિભાજન બિંદુના યામ આપણને શું મળ્યા સેવન થ્રી તો આ છે આન્સર તો વિભાજન બિંદુની અંદર આપણને જ્યારે વિભાજન બિંદુ માગેલું હોય એટલે કે પૂછેલ હોય ત્યારે આપણને ડેટા તરીકે આપેલા હોય બે બિંદુઓ જે રેખાખંડના બિંદુઓ કહેવાય અને ત્યારે આપણને ગુણોત્તર આપી દીધો હોય ત્યારે આપણને વિભાજન બિંદુ પૂછેલું હોય પરંતુ જ્યારે આપણને વિભાજન બિંદુ આપી દીધેલું હોય અને આપણને ગુણોત્તર પૂછે કે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે તે મેળવો

પ્રશ્નને ખાસ ધ્યાનથી જોજો અને સમજો કે શરૂઆત કયા પ્રકાર પ્રકારનું બિંદુ આવે અને એક અક્ષ પર કયા પ્રકારનું બિંદુ આવે તો વાય અક્ષ પર વાય અક્ષ પર જે પ્રકારનું બિંદુ આવે તેનો યામ શૂન્ય થશે એક તો તેનો એક તરીકે આપણે શૂન્ય લેશું અને વાય એમ તરીકે આપણે વાય લેશું એટલે વિભાજન બિંદુ આપણું થઈ જશે જીરો વાય વિભાજન બિંદુ મળી ગયું એટલે હવે ત્યાર પછી ગુણોત્તર કઈ રીતના મેળવશું અને ખાસ આ પ્રકારના સમની અંદર આપણે ગુણોત્તર તરીકે એમ જેમ એનને બદલે કે જેમ વનનો ગુણોત્તર લઈએ તો સમ કેટલો સરળ બની જાય છે એ આપણે જોશું આ દાખલાની અંદર પણ તમે એમ જેમ એન ગુણોત્તર ને બદલે કે જેમ વન ગુણોત્તર લઈ શકો તો અહીં વાય અક્ષ કે એ વિભાજન કરે છે તો વાય અક્ષ પર વિભાજન થતું બિંદુ કયું હોઈ શકે તો કે જીરો વાય તો એ આપણે લખવું પડશે તો અહીં બિંદુ બિંદુને નામ આપી દેશું a 5 6 તથા b 1 4 આપેલ છે હવે વિભાજન વિભાજન કરતું બિંદુ કઈ અક્ષ પર છે તો કે y અક્ષ પર વિભાજન કરતું બિંદુ અક્ષ પર હોવાથી અક્ષ પર હોવાથી એ બિંદુ કયું થશે પી જીરો વાય થશે હવે વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર પણ મેળવવાનો છે અને આ બિંદુની અંદર વાયની કિંમત પણ મેળવવાની છે તો બંને વસ્તુ કઈ રીતના મળે એના માટે આપણે ગુણોત્તર કયો લેશું કે જેમ વન ગુણોત્તર તો સૌથી પહેલા આ રેખાખંડ લીધો રેખાખંડમાં આપણે બે અંત્ય બિંદુઓને નામ આપી દીધા છે જે આપણને રકમમાં આપેલા છે એ બંને અંત્ય બિંદુઓને નામ આપી દીધા છે આપણે એ અને બી તો એ બિંદુ લીધેલું છે ફાઈવ માઇનસ સિક્સ અને બી બિંદુ લીધું છે માઇનસ વન માઇનસ ફોર તો આ બે બિંદુઓનું વિભાજન થાય છે હવે એ વિભાજન કયા ગુણોત્તરમાં થાય છે આપણને ખબર નથી એટલા માટે આપણે એને ધારણા કરી છીએ આ ગુણોત્તરમાં આપણને આગળ જે કેની કિંમત મળશે એ જ આપણા માટે મેઈન ગુણોત્તર છે એટલે કે કે જે કિંમત આવે એ જ આપણા માટે ગુણોત્તરની કિંમત છે હવે આપણે જે સૂત્ર મૂકવાનું છે એ સૂત્ર તો વિભાજન સૂત્ર જ છે તો અહીં બિંદુ આપણે લઈ છીએ પી જીરો વાય તો તેનું સૂત્ર મૂકશું પી જીરો વાય હવે આપણે સૂત્ર બનાવતા જોયું કે કઈ રીતે સૂત્ર બને છે તો તેમાં જોઈ તો કે કરીને કાઉસ પ્લસ વન કરીને કાઉસ છેદમાં શું આવશે તો કે ગુણોત્તર જે છે તેનો સરવાળો કે પ્લસ વન એ જ રીતે વાયમમાં કે કરીને કાઉસ પ્લસ વન કરીને કાઉસ છે હંમેશા પેલા જે બીજું બિંદુ છે એની કિંમત પેલા મૂકશું અને પેલા બિંદુ છે એની કિંમત પછી મૂકશું તો સૌપ્રથમ આપણે આપણે એક્સયામ માટે જોઈ લઈએ તો એક્સયામમાં બીજા બિંદુનો એક્સયામ શું આપેલો છે તો કે માઇનસ વન અને પેલા બિંદુનો યામ શું આપેલો છે તો કે ફાઈવ હવે આપણે કયો યામ જોવાનો છે વાય તો બીજા બિંદુનો વાય આમ શું આપેલો છે માઇનસ ફોર અને પેલા બિંદુનો વાય આમ શું આપેલો છે માઇનસ સિક્સ અહીં આપણને બરાબરની ડાબી બાજુ પણ યામ આપી દીધેલા છે એટલે કે જીરો વાય તો હવે આપણે અહીં બંને વસ્તુ મેળવવાની છે એટલા માટે આપણે ભાગ પાડશું બંને યામ આ બાજુ યામ લખશું અને આ બાજુ વાય આમ લખશું તો બરાબરની બંને બાજુ એક્સયામ ને સરખાવશું ડાબી બાજુ વાય આમ ને સરખાવશું જમણી બાજુ તો જોઈએ તો બરાબરની ડાબી બાજુ એક્સયામ છે આપણને જીરો અને બરાબરની જમણી બાજુ એક્સયામ છે માઇનસ વન ઇન્ટુ કે એટલે કે માઇનસ કે પ્લસ ફાઈવ ઇન્ટુ વન એટલે કે ફાઈવ અપોન કે પ્લસ વન બરાબર ની બંને બાજુ વાય આમને સરખાવતા તો વાય બરાબર માઇનસ ફોર ઇન્ટુ કે એટલે કે માઇનસ ફોર કે માઇનસ સિક્સ વન એટલે કે માઇનસ સિક્સ અપોન કે પ્લસ વન હવે તો કે અહીં જે એક છે તેની ગણતરી આપણે જોઈએ તો તેમાં આપણને કેની કિંમત મળી જશે હવે કે પ્લસ વન ઝીરો કરી એટલે શું થશે આન્સર આવશે તો માઇનસ કે પ્લસ ફાઈવ ઇક્વલ ટુ ઝીરો હવે કે ની કિંમત ઓલી બાજુ જવા દઉં તો કે બરાબર શું થઈ જશે પાંચ કે જેમ વન એટલે કે ના છેદમાં વન લખી શકાય તો કે ના છેદમાં વન લખી તો પાંચના છેદમાં પણ વન લખી શકાય તો મિત્રો આપણા ગુણોત્તરની કિંમત શું થઈ ફાઈવ જેમ વન તેથી માગેલ બરાબર થશે હવે મિત્રો મેળવવાનો છે મેળવવા માટે આપણે તેની અંદર આવતા કેની કિંમત જરૂરી હતી તો હવે આપણને કેની કિંમત મળી ગઈ છે કેની કિંમત શું મળી છે પાંચ તો આપણે એ કેની કિંમત આપણે વાય બરાબર કરીને જે કંઈ પણ આપણને જ્યાં કે આવશે ત્યાં આપણે કેની કિંમત મૂકી દઈ એટલે આપણને વાયની કિંમત મળી જશે તો અહીં કે બરાબર પાંચ મૂકી તો માઇનસ ફોર ઇન્ટુ ફાઈવ માઇનસ સિક્સ અપોન પ્લસ વન કેની કિંમત કેટલી લેવાની છે પાંચ તો તો હવે આપણે આપી ઇન્ટુ ફોર એટલે કે માઇનસ ટ્વેન્ટી માઇનસ સિક્સ ફાઈવ પ્લસ વન એટલે કેટલા થઈ જશે સિક્સ માઇનસ ટ્વેન્ટી માઇનસ સિક્સ એટલે થઈ જશે માઇનસ ટ્વેન્ટી

મેળવવું વિભાજન બિંદુ આપેલું હોય અને ગુણોત્તર ન આપ્યા હોય તો ત્યારે ગુણોત્તર કઈ રીતે મેળવવો અને બંને ન આપેલા હોય એટલે કે વિભાજન બિંદુ પણ ન આપેલું હોય અને ગુણોત્તર પણ ન આપેલા હોય બંને આપણે કેવી રીતે મેળવવા તે આપણે આ બંને સમ દ્વારા જોયું આશા રાખું છું કે તમને આ પાર્ટની અંદર જે વિભાજન બિંદુના સમ છે તેને કઈ રીતે સરળતાથી ગણવા એ તમે શીખી ગયા હશો તો મિત્રો આ વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને હજી પણ જે જે વિદ્યાર્થી મિત્રોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરજો અને લાઇક એન્ડ શેર કરજો થેન્ક યુ જય સ્વામિનારાયણ